તો મિત્રો વાસ્તવિક સંખ્યાઓની આપણે શરૂઆત ચેપ્ટરની કરી જેની અંદર આપણે પૂર્વ જ્ઞાનની ચકાસણી રૂપે સંખ્યા ગણની માહિતીઓ લીધી n કયો આવે પછી કયો આવે આ યાદ રાખજો બરોબર n પછી w પછી z q અને આ બધા યાદ રાખવાના છે તો આગળ જઈએ તો આનો આપણો જે પહેલો પોઈન્ટ છે શીખવાનો શરૂઆત થઈ ગઈ છે આપણા ચેપ્ટરની એમાં કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય આ જે કન્સેપ્ટ છે એ આપણે આજે શીખશું યુક્લિડ છે કોણ છે તો કે યુક્લિડ છે એક ગણિતશાસ્ત્રી હતા અને જેને ભૂમિતિ તેમજ અંકગણિત વિશેનું ઘણું બધું પ્રદાન ગણિતની અંદર આપ્યું છે એટલે યુક્લિડ છે એ ગણિતશાસ્ત્રીનું નામ છે અને એણે ભાગાકારનું એક પ્રમેય પ્રમેય એટલે શું એ પણ તમને ખ્યાલ છે કે જેની અંદર એક પક્ષ હોય અને પક્ષને આપણે પક્ષ જે સાબિત સાધ્ય છે એને અલગ અલગ ઉદાહરણો દ્વારા ગાણિતિક સંબંધોમાં એની આપણે સાબિતી આપતા હોય મિત્રો તમને ખ્યાલ છે કે સાદા ભાગાકારની ક્રિયા તમે લગભગ બીજા ત્રીજા ધોરણથી શીખી ચૂક્યા છો કે ભાગાકાર મેં તમને અહીંયા એક ભાગાકાર બતાવ્યો છે કે ભાઈ 17 છે એને આપણે 3 વડે ભાગવો છે એક સાદું ઉદાહરણ છે કે ભાઈ 17 ને આપણે 3 વડે ભાગાકાર કરીએ તો કઈ રીતે આપણે પ્રક્રિયા કરીએ તો કે આપણે 3 નો ઘડિયો બોલતા જઈએ 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 મોટું થઈ જાય છે એટલે આપણે 5 ભાગક આવીએ છીએ 3 5 15 આપણે મૂકીએ છીએ 17 માંથી 15 બાદ કરતા નીચે શું મળે છે તો કે 2 આ જે ભાગાકારની જે પ્રક્રિયા છે જે હું અને તમે બીજા ત્રીજા ધોરણથી કરતા જ આવીએ છીએ અને ભાગાકાર આપણને આવડે છે એને યુક્લિડે થોડા અલગ અર્થમાં સમજાવવાનો આપણને પ્રયત્ન કર્યો બીજી આની સાથેની એક જાણકારીની બાબત જે તમને ખ્યાલ છે કે જે સંખ્યાને આપણે ભાગીએ છીએ એટલે કે જેનો ભાગાકાર કરવાનો છે એને શું કહીએ છીએ આપણે ભાજ્ય શું કહીએ છીએ ભાજ્ય જેના વડે ભાગાકાર કરવાનો છે એને આપણે શું કહીએ છીએ ભાજક તો ભાજ્યને ભાજક વડે જ્યારે આપણે ભાગાકાર કરીએ છીએ અને ઉપર આપણને જે મળે છે સંખ્યા એને આપણે શું કહીએ છીએ ભાગફળ અને નીચે જે વધે છે એને આપણે શું કહીએ છીએ તો કે શેષ ક્લિયર ભાગીએ છીએ એ ભાજ્ય જેના વડે ભાગીએ છીએ એ ભાજક ભાજ્યને ભાજક વડે ભાગતા જે સંખ્યા જે પૂર્ણાંક સંખ્યા મળે છે એને કહીએ છીએ ભાગફળ અને જે નીચે વધે છે એને આપણે કહીએ છીએ શેષ સેમ આ ઉદાહરણમાં 17 છે એ શું ગણાશે તો કે ભાજ્ય 3 ને આપણે શું કહીશું ભાજક 5 ને શું કહીશું ભાગફળ અને 2 ને શું કહીશું આપણે શેષ આ જ વસ્તુને આપણે સૂત્ર સ્વરૂપે દર્શાવવી હોય તો સાદી રીતે આપણે લખીએ છીએ આપણે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ ધારો કે અહીંયા તમે જોયું કે ભાજક કેટલો હતો તો કે 3 ભાગફળ કેટલું હતું 5 તો ભાજક ગુણ્યા ભાગફળ એટલે કે 3 ગુણ્યા 5 અને શેષ કેટલી વધી 2 તો શેષ એની અંદર ઉમેરી દીધો એટલે જે આપણને મળે એને આપણે શું કહીએ તો કે ભાજ્ય તો આ એક સામાન્ય સૂત્ર પણ આપણે શીખી ગયા કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ બરાબર આ જ વસ્તુ ને ખરા અર્થમાં યુક્લિડે આપણને અલગ રીતે સમજાવ્યું એટલે એને કહેવામાં આવ્યું યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય આ જ વસ્તુ છે એને એવું કીધું કે કોઈ ધન પૂર્ણાંકો
કોઈ પણ ધન પૂર્ણાંક છે જે અહીં આપણે લીધું હતું કે 17 અને 3 ભાજ્ય હતો 17 અને ભાજક હતો 3 તો અહીંયા એવું કીધું છે કે આવી રીતે કોઈ પણ બે ધન પૂર્ણાંક a અને b માટે અનન્ય અનનું પૂર્ણાંકો અનન્ય એટલે એક અને માત્ર એક અને અનૃણ એટલે કે ઋણ ન હોય તેવું તો અનન્ય અનૃણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી જે આ સૂત્રને આપણે લખ્યું ને શબ્દમાં કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ તો અહીંયા એને લખ્યું કે આ a છે એ શું છે આપણો ભાજ્ય એ શું છે ભાજ્ય b શું છે તો કે ભાજક b છે આપણો ભાજક ભાજક ની સાથે ગુણાકારમાં કોણ હોય તો કે ભાગફળ તો કે આપણે a ને જ્યારે b વડે ભાગીએ અને a નું ભાગફળ જો આપણને q મળતું હોય અને એની શેષ જો r વધતી હોય તો આ જ સૂત્રને આ સ્વરૂપે લખી શકાય કે a ને b વડે ભાગીએ તો ભાગફળ મળે છે q અને નીચે શેષ કેટલી મળે છે તો કે આ આ a અને b એવા ધન પૂર્ણાંકો હોય કે જેના માટે આપણને q અને r એવા બે પૂર્ણાંકો ઋણ ન હોય એવા મળે કે જેથી આપણે આવું લખી શકીએ કે a બરાબર b ગુણ્યા q અને વત્તા r એટલે કે શેષ જે આપણું સાદા ભાગાકારની જે ક્રિયાઓ છે એ જ વસ્તુ દર્શાવે છે એટલે આમાં કંઈ નવું નથી યુક્લિડે જે વાત કહી છે એમાં કંઈ નવું નથી માત્ર એને જે આપણે શબ્દના સ્વરૂપમાં સૂત્ર જે સમજતા હતા અથવા તો જે ભાગાકારની ક્રિયા કરતા હતા એને થોડાક અલગ શબ્દમાં સૂત્ર તરીકે દર્શાવ્યું કે જો a અને b એ કોઈ એવા ધન પૂર્ણાંકો હોય કે જેના માટે આપણને q અને r એવા મળશે એવા એટલે અનન્ય અનન્ય એટલે એક અને માત્ર એક અને અનૃણ અનૃણ એટલે જેની કિંમત પ્લસ જ છે ધન છે ઋણ નથી એવા બે પૂર્ણાંકો q અને r મળે તો આપણે એને સૂત્ર સ્વરૂપે આ રીતે લખી શકીએ a બરાબર bq વત્તા r બીજું અહીંયા બાજુમાં એક કન્ડિશન આપેલી છે કૌંસમાં લખેલું છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન ઇક્વલ લેસ ધેન p એટલે કે r એટલે શું છે અહીંયા આપણી શેષ r છે એ શું છે આપણી શેષ તો શેષ કેવી હોય તો કે શેષ હંમેશા b એટલે શું છે આપણો ભાજક એટલે કે શેષ હંમેશા ભાજક કરતા કેવી હોય નાની અને કેના કરતા મોટી હોય તો કે 0 અને 0 કરતા મોટી પણ હોય બરાબર છે શેષ છે એ હંમેશા ભાજક કરતા નાની હોય અને મોટી કોનાથી હોય તો કે 0 કરતા અને 0 જેવડી પણ હોઈ શકે કોઈ ભાગાકાર તમે કરો જેને આપણે કહીએ છીએ નિશેષ ભાગાકાર કે જ્યાં શેષ કેવી આવે શૂન્ય તો શેષ શૂન્ય પણ હોઈ શકે પણ શૂન્ય થી લઈ અને ક્યાં સુધી હોઈ શકે તો કે ભાજક કરતા નાની હોય એવડી શેષ વધે આવું આપણે ક્યારે ભાગાકારની ક્રિયામાં વિચાર્યું નહોતું આપણે સાદો ભાગાકાર જ કરતા હતા જેની અંદર છે આવા ભાગાકાર તમને ગણતરીમાં આપ્યા આપણે ભાગાકાર કર્યા શેષ વધી પણ આવું આપણે ક્યારે વિચાર્યું નહોતું કે શેષ કેવડી હોઈ શકે કે શેષ 0 પણ હોઈ શકે 0 થી મોટી પણ હોઈ શકે પણ કેવડી મોટી હોઈ શકે તો કે ભાજક કરતા ક્યારે મોટી હોઈ શકે નહીં દાખલા તરીકે કે અહીંયા દાખલા તરીકે શેષ 2 ને બદલે 3 આવી શકે ખરું વિચારો દાખલા તરીકે અહીંયા છે એ શેષ ક્યારે 3 આવી શકે ખરું અચ્છા શેષ આ જ ઉદાહરણમાં તમને સમજાવું કે અહીંયા શેષ ત્યારે 3 હોઈ શકે કે જ્યારે અહીંયા છે એ
ભાજ્ય તરીકે શું હોય 18 તો 18 માંથી 15 જાય તો 3 શેષ વધે તમને સાચી વાત બાકી નો ખ્યાલ છે કે 18 માંથી 15 જાય તો 3 શેષ વધે પણ હવે જુઓ જોઈએ કે 18 ને જ્યારે આપણે 3 વડે ભાગીએ છીએ તો અહીંયા આપણે 3 નો ઘડિયો બોલ્યા 3 1 3 3 2 6 3 13 9 3 4 12 3 5 15 અહીંયા આપણો ભાજક 17 હતો એટલે પણ હવે તો 3 6 ને 18 તો અહીંયા તમે મૂકો 3 6 ને 18 તો શેષ કેટલી થઈ ગઈ શૂન્ય ની શેષ ભાગાકાર થઈ ગયો એનો અર્થ એવો થાય કે શેષ છે એ ક્યારે ભાજક કરતા મોટી હોઈ શકે નહીં તો અહીંયા જે તમને શરત આપવામાં આવી છે ને બરોબર તમે સમજી લ્યો કે આ શું કહેવા માંગે છે કે r એટલે કે આપણો શેષ છે e શેષ 0 થી 0 જેવડી અથવા 0 થી મોટી હોઈ શકે પણ ક્યારે ભાજક થી મોટી હોઈ શકે નહીં અથવા ભાજક જેવડી પણ ન હોઈ શકે અહીંયા જોયું આપણે કે જો ભાજક જેવડી થઈ જાય તો પણ આગળ ભાગ હાલી જાય છે તો આજ જે સાદ્ય વસ્તુની ભાગાકારની જે પ્રક્રિયા હતી જે આપણે શીખી ગયા છે અને આપણે આવડે છે એને થોડી અલગ રીતે યુક્લિડે અહીંયા આપણે સમજાવી એને આપણે કહેશું યુક્લિડનું ભાગાકારનું પ્રમેય અને એના માટે તમારે આ યાદ રાખવાનું છે આપણને પૂછે કે ભાઈ યુક્લિડનું ભાગાકારનું પ્રમેય શું તો આપણે કહેવાનું છે કે કોઈ પણ ધન પૂર્ણાંક a અને b માટે અનન્ય અને અનનું પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી આપણે એવું લખી શકીએ કે a is equal to bq વત્તા r શરત યાદ રાખવાની કે શેષ છે એ 0 હોઈ શકે 0 થી મોટી હોઈ શકે પણ ભાજક થી ક્યારે મોટી હોઈ શકે નહીં તો આ જે છે એ વાત થઈ યુક્લિડના ભાગાકારની પૂર્વ પ્રમેય તો મિત્રો ખ્યાલ આવ્યો કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય a is equal to bq plus r બરાબર છે શરત શું છે તો કે r એટલે કે શેષ છે એ કેવી હોય તો કે 0 જેવડી અને 0 કરતા મોટી પણ કોના કરતા નાની તો કે આપણો જે ભાજક છે એના કરતા નાની બરાબર સ્વાભાવિક છે તો હવે હું તમને એવો પ્રશ્ન કરું કે કોઈ પણ સંખ્યા અહીંયા આપણે જેમ કીધું યુક્લિડના પ્રમેયની અંદર કે a અને b એ કોઈ પણ ધન પૂર્ણાંક છે તો હું તમને પૂછું કોઈ પણ ધન પૂર્ણાંક લઉં છું કે કોઈ સંખ્યાને 5 વડે હું ભાગું કોઈ પણ સંખ્યાને હું 5 વડે ભાગું તો મારો ભાજક કેટલો થઈ ગયો 5 મારો ભાજક કેટલો થાય 5 બરાબર યાદ રાખજો ભાજક એટલે આપણે અહીંયા શેના વડે દર્શાવીએ છીએ b વડે બરાબર છે તો b બરાબર કેટલો થઈ ગયો 5 તો 5 વડે હું ભાગું તો મને શેષ કઈ કઈ મળી શકે વિચારો જો કોઈ સંખ્યાને કોઈ પણ સંખ્યાને હું 5 વડે ભાગું છું એટલે કે મારો ભાજક કેટલો છે 5 તો આ ભાગાકારની અંદર મને શેષ કઈ કઈ મળે તમને પ્રશ્ન થાય છે સંખ્યા તો તમે કીધી નથી ભાગાકાર કર્યો નથી તો એમનેમ કેમ ખબર પડે કે આની શેષ કેટલી આવે તો યાદ રાખો મિત્ર યુક્લિડનું જે પૂર્વ પ્રમેય જો હવે તમે બરોબર શીખી ગયા અને તમારા મગજમાં રહી ગયું તો તમે ચોક્કસ કહી શકો કે કોઈ પણ સંખ્યાને તમે 5 વડે ભાગો તો આની શેષ તમને કેટલી મળી શકે તો કે 0 1 2 3 અને 4 બરાબર યુક્લિડનું પૂર્વ પ્રમેય જે આપણે અહીંયા વાત કરી આ એ જ બતાવે છે કે શેષ છે 0 જેવડી 0 થી મોટી અને કોનાથી નાની ભાજક કરતા નાની તો અહીંયા ભાજક કેટલો છે તો કે 5 તો 5 થી નાની 0 સહિત 0 પણ લેવાનો એટલે 0
થી શરૂઆત કરવાની ને 5 થી નાની તો કેટલી સંખ્યા મળે તો કે 0 1 2 3 અને 4 મતલબ કોઈ પણ સંખ્યા લઈ લ્યો પછી 2 આંકડાની હોય 3 આંકડાની હોય 4 આંકડાની 5 આંકડાની કોઈ પણ સંખ્યા લ્યો અને તમે જો એને 5 વડે ભાગો તો મળતી શેષ છે એ 0 1 2 3 અને 4 જ હોઈ શકે આનાથી વધારેની બીજી કોઈ શેષ હોઈ ન શકે કોઈ પણ એક હોઈ શકે બધી જ એક આરે આવે એવું શક્ય નથી પણ આમાંથી જ કોઈ એક સમજાય ફરી પૂછું હું તમને કે કોઈ સંખ્યાને પછી ચાહે બે આંકડાની 3 4 5 જે તમારે લેવું હોય એ તમે તમારી નોટબુકમાં પ્રેક્ટિસ કરજો કે કોઈ સંખ્યાને 7 વડે ભાગીએ કોઈ સંખ્યાને કેટલા વડે 7 વડે ભાગીએ તો એનાથી મળતી શેષ કઈ કઈ હોઈ શકે તમારે વિચારવાનું છે તમારે આનો જવાબ આપવાનો છે વિચારો કેટલા વડે ભાગીએ છીએ 7 વડે ભાગીએ છીએ તો કોઈ પણ સંખ્યાને 7 વડે જો આપણે ભાગીએ તો મળતી આપણને શેષ કઈ હોય તો કે 0 પણ હોય નિશેષ ભાગાકાર અથવા તો કેટલી હોય 1 અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5 અથવા 6 કારણ કે ભાજક કેટલો છે 7 મતલબ શેષ ક્યારેય ભાજકથી મોટી હોઈ શકે નહીં ભાજક જેવડી પણ ન હોઈ શકે ભાજકથી હંમેશા નાની તો 7 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ આવી તો કે 0 1 2 3 4 5 અને 6 તો આ જે સાદી બાબતની જાણકારી ભાગાકારની ક્રિયા તો આપણે કરતા હતા એના વિશે આપણે જાણીએ છીએ પણ આ એંગલથી કદાચ આપણને ખ્યાલ નહોતો કે શેષ કેટલી આવી શકે શેષ કઈ હોઈ શકે તો એના માટે આ જ ભાગાકારની જે આપણી ક્રિયા છે એને યુક્લિડ નામના ગણિતશાસ્ત્રીએ આપણને થોડુંક વિશેષ સમજણ આપી અને એક સૂત્ર આપ્યું કે a is equal to bq plus r a છે એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે જેને આપણે કોના વડે ભાગીએ છીએ તો કે બીજી કોઈ ધન પૂર્ણાંક સંખ્યા b વડે q શું છે તો કે એનો ભાગાકાર કરતા મળતો ભાગફળ છે અને r છે એ છે એને મળતી શેષ છે અને આપણે આગળના સૂત્રમાં જોયું કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ તો આ એક સાદી વસ્તુ છે જે આપણે યુક્લિડે એના એંગલથી સમજાવી અને આ વસ્તુ આવી આને કહેવાય યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય જેને બરોબર યાદ રાખજો અને આવા બીજા ઉદાહરણો ભાગાકાર કરી અને તમે ચકાસજો તમારી રીતે કે કોઈ પણ સંખ્યાઓને કોઈ પણ સંખ્યા વડે ભાગીએ તો વધુમાં વધુ શેષ કેટલી મળે આ જે પ્રમેય છે એને આપણે આવા ઉદાહરણો દ્વારા આપણી રીતે ચેક કરી શકીએ જેથી આપણો એના વિશેનો જે ખ્યાલ છે એ વધારે દ્રઢ બને મિત્રો આપણે ધોરણ 10 ના ગણિતની અંદર પ્રકરણ પહેલું જે છે વાસ્તવિક સંખ્યાઓ ફરીવાર યાદ કરાવું છું કે જેનો ગુણાકાર છે 4 માર્કનો એની અંદર આપણે આગળના વિડિયોની અંદર આગળના લેક્ચરની અંદર જોયું જે આપણો પહેલો પોઈન્ટ હતો કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય જે મેં તમને વિસ્તારપૂર્વક સમજાવેલો અને એના માટેનું જે સૂત્ર હતું એવું હતું કે જો કોઈ a અને b કોઈ a અને b એ ધન પૂર્ણાંક સંખ્યાઓ હોય તો આપણને એક અમુક સૂત્ર મળે a is equal to bq plus r એટલે કે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા a ને અન્ય કોઈ ધન પૂર્ણાંક સંખ્યા b વડે ભાગવામાં આવે તો q અને r q એટલે જેને આપણે કહીશું ભાગફળ અને r છે એને કહીએ શેષ તો આ રીતે યુક્લિડનું પૂર્વ પ્રમેય છે અને સૂત્ર સ્વરૂપે લખી શકાય a is equal to bq plus r સાથે સાથે મેં એ પણ ચર્ચા કરી દીધી કે કોઈ પણ ભાગાકારમાં મહત્તમ શેષ કઈ હોય છે દાખલા તરીકે મેં તમને ઉદાહરણ પણ આપ્યું હતું કે કોઈ ધન પૂર્ણાંક સંખ્યા હોય એને આપણે 4 વડે ભાગીએ
તો જે મળતી શેષ છે એ કેટલી હોય તો કે 0 પણ હોઈ શકે 1 પણ હોઈ શકે 2 પણ હોઈ શકે અને 3 પણ હોઈ શકે શેષ હંમેશા 0 થી લઈ અને ભાજક થી નાની આવી હોઈ શકે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કોઈ એમ પૂછે કે કોઈ સંખ્યાને છે એ આપણે 5 વડે ભાગીએ તો કઈ કઈ શેષો મળે તો કે 5 થી નાની બધી જ પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે 0 1 2 3 4 તો આ જ મુખ્ય વાત છે યુક્લિડના ભાગાકારના પૂર્વક્રમેયની હવે એની અંદર અમુક દાખલાઓ છે એ આપણને આ સ્વરૂપમાં પૂછે છે હવે દાખલો મેં અહીંયા તમારી સમક્ષ મૂક્યો છે રકમ છે દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક દરેક યુગ્મ ધન પૂર્ણાંક કોઈ પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક 2q + 1 સ્વરૂપમાં હોય એકદમ સાદી વાત છે તમે બરોબર જાણો છો કે યુગ્મ અને અયુગ્મ હવે કોઈ પણ પૂર્ણાંક ધન પૂર્ણાંકની વાત કરીએ તો સ્વાભાવિક વસ્તુ છે કે કાયે યુગ્મ એટલે કે બે કી સંખ્યા હોય અને કાય એક કી સંખ્યા હોય કોઈ પણ ધન પૂર્ણાંક છે એ કા કેવી હોય એક કી સંખ્યા અને કા કેવી સંખ્યા હોય બે કી સંખ્યા એટલે કા યુગ્મ હોય અને કા યુગ્મ હોય તો અહીંયા આ પ્રમેયને આધારે આપણને એવી વાત છે એ સમજાવવાની કોશિશ કરવામાં આવી છે કે ભાઈ કોઈ પણ યુગ્મ ધન પૂર્ણાંક હોય તો કોઈ પૂર્ણાંક q માટે q એટલે આપણને ખબર છે શું છે આપણા ભાગાકારની અંદર ભાગફળ તો ભાગફળની કોઈ સંખ્યા એટલે કે ભાગફળનો એવો આંકડો e q માટે છે એ યુગ્મ સંખ્યા હંમેશા કેવા સ્વરૂપની હોય તો કે 2q 2q સ્વરૂપની જ હોય બરાબર અને અયુગ્મ સંખ્યા એ કયા સ્વરૂપમાં હોય તો કે 2q + 1 સાદી સમજથી આપણે જોઈ લઈએ કે ઉકેલ કઈ રીતે દર્શાવીએ છીએ કે આપણે ધારી લઈએ છીએ કે ધારો કે a કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા છે બરાબર અને b એટલે કે એને ભાગીએ છીએ ભાજક તરીકે બીજી કોઈ ધન પૂર્ણાંક સંખ્યા આપણે કેટલી લઈએ 2 એટલે કે b બરાબર કેટલા લીધા છે આપણે 2 બરાબર હવે યુક્લિડની પ્રમેયવિધિ અનુસાર કોઈ પણ પૂર્ણાંક q માટે હવે મેં હમણાં તમને વાત કહી કે કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગીએ તો એની શેષ કઈ કઈ હોઈ શકે તો કે એક તો કઈ હોય 0 અથવા 1 બે શેષ સંભવી શકે બે તો ભાજક છે એટલે ભાજક જેવડી કે ભાજકથી મોટી તો શેષ હોય નહીં તો એનો અર્થ મતલબ એવો થયો કે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર કોઈ પણ પૂર્ણાંક q માટે બે વસ્તુ મળે અહીંયા આ આજ જે સમીકરણ છે એને અનુસાર કે a બરાબર 2q + r કારણ કે અહીંયા ભાજક b તરીકે આપણે કેટલા લીધા છે 2 એટલે અહીંયા આપણું સમીકરણ બની ગયું b બરાબર 2 લઈએ તો 2q + r અને r કેટલું મળે તો કે કાં તો r બરાબર 0 મળે અથવા r બરાબર 1 મળે આપણી યુક્લિડની ભાગ પ્રવિધિ ની જે શરત છે શેષ માટેની એને આપણે લખી છે કે r એટલે કે શેષ કેવડી હોય તો કે 0 જેવડી અને 0 થી મોટી પણ ભાજક થી નાની એટલે કે 2 કરતા નાની તો 0 અને 0 જેવડી અને 0 થી મોટી ને 2 થી નાની મતલબ શું મળે તો કે કા 0 મળે અને કા 1 મળે હવે એને અહીંયા આપણે r તરીકે મૂકી દઈએ કે 1 0 લઈએ અને 1 લઈએ તો આપણને બે વસ્તુ મળે કે અહીંયા શેષ બરાબર 0 મૂકીએ r બરાબર 0 અને b તો કેટલા લીધા છે આપણે 2 તો આ સમીકરણમાં તમે મૂકો b બરાબર 2 અને r બરાબર 0 તો આપણને આવું મળે કે a બરાબર 2q અને શેષ r મૂકીએ 1 મૂકીએ શેષ r બરાબર 1 બીજો વિકલ્પ તો આપણને આવું મળે a બરાબર 2q + 1 મતલબ કે આ બે શક્યતાઓ છે બે વિકલ્પો છે એક આપણને મળે a બરાબર 2q કારણ કે શેષ આપણે કેટલી લીધી છે અહીંયા r બરાબર 0 અને બીજું r બરાબર 1 કારણ કે આપણી પાસે બે જ વિકલ્પ છે
આર આપણને બે જ મળે કે આર 0 મળે કે આર મળે એનો મતલબ કે આપણને આવા બે સમીકરણ મળે a બરાબર 2q અથવા a બરાબર 2q + 1 હવે જુઓ બરોબર કે જો a બરાબર 2q a બરાબર 2q q છે એ ભાગફળની કોઈ પૂર્ણાંક સંખ્યા છે ગમે તે હોઈ શકે q બરાબર અહીંયા 1 હોય તો આની કિંમત 2 થાય અહીંયા q બરાબર 2 લ્યો તો 4 થાય અહીંયા 3 લ્યો તો 6 થાય 4 લ્યો તો 8 થાય એનો મતલબ કે જો a બરાબર 2q હોય તો a છે એ કેવું થાય તો કે 2 વડે વિભાજ્ય થાય a બરાબર 2q આપણી પાસે વિકલ્પ બે છે કે એક વખત શેષ 0 અને એક વખત 1 એટલે આપણને બે પરિણામ મળ્યા a બરાબર 2q અને a બરાબર 2q + 1 હવે પહેલો જે વિકલ્પ છે એ આપણે ચકાસીએ તો અહીંયા તમે જોઈ શકો કે q ની અલગ 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 કોઈ પણ કિંમત કારણ કે q એ પૂર્ણાંક છે તો કોઈ પણ અલગ અલગ કિંમત માટે મૂકીએ તો આપણને a છે એ કેવો મળશે તો કે 2 વડે વિભાજ્ય હોય એવું આપણને a મળે અને સ્વાભાવિક વસ્તુ છે કે જો 2 વડે એ વિભાજ્ય હોય તો એનો મતલબ કે એ કેવો પૂર્ણાંક છે તો કે યુગ્મ એટલે કે બેકી બેકી સંખ્યાને હંમેશા 2 વડે ભાગી શકાય આપણે જાણીએ છીએ બીજો વિકલ્પ છે કે જો a બરાબર 2q + 1 a બરાબર 2q + 1 અહીં આપણે જે બે વિકલ્પો મળ્યા એમાંનો પહેલો વિકલ્પ હવે બીજો કે a બરાબર 2q + 1 મતલબ કે a ને 2 વડે વિભાજ્ય નથી કારણ શું તો કે + 1 એટલે કે r આપણને મળે છે મતલબ કે શેષ મળે છે મતલબ કે ભાગાકાર નિશેષ નથી અને નિશેષ નથી એનો મતલબ કે આ જે સ્વરૂપ છે a બરાબર 2q + 1 ઈ 2 વડે વિભાજ્ય નથી કારણ કે એમાં શેષ વધે છે જો 2 વડે વિભાજ્ય ન હોય તો એવા પૂર્ણાંકને આપણે કેવા પૂર્ણાંકો કહીએ છીએ તો કે અયુગ્મ પૂર્ણાંક તો ફરી પાછા આપણે અહીંયા આવી જઈએ રકમ ઉપર બરોબર છે શું કીધું તો કે દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક દરેક યુગ્મ એટલે બેકી ધન પૂર્ણાંક ઈ કોઈ પૂર્ણાંક q માટે કયા સ્વરૂપમાં દર્શાવી શકાય તો કે 2q સ્વરૂપમાં અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક છે કયા સ્વરૂપમાં દર્શાવી શકાય તો કે 2q + 1 અહીંયા આપણે જોયું કે જ્યારે a બરાબર 2q હોય તો એ 2 વડે વિભાજ્ય છે અને 2q + 1 મતલબ 2 વડે વિભાજ્ય નથી તો 2 વડે વિભાજ્ય હોય એટલે યુગ્મ પૂર્ણાંક કહેવાય બે વડે વિભાજ્ય ન હોય એટલે અયુગ્મ પૂર્ણાંક કહેવાય તો આ એક સાદી સમજ રકમના સ્વરૂપમાં નહીં પણ આવી બાબતો છે એ આપણે યુક્લિડના પૂર્વ પ્રમેય એટલે ઘણી વખત છે એ એક કે બે માર્કની અંદર આવા દાખલાઓ સ્વરૂપમાં પણ પૂછી શકાય અને તમારા પાઠ્યપુસ્તકમાં આવા દાખલાઓ પણ આપેલા હશે બરાબર